થોડા દિવસ અગાઉ એક મહિલાની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. મૃતક મહિલા ચંચીબેન હાલોલ કંજરી રોડ ખાતે આવેલી સોસાયટીમાં કચરા પોતાનું કામ કરતા હતા. હાલોલ અનુપમ સોસાયટીના કમ્પાઉન્ડની બંધ ઉરડીમાં રહેતા હતા. તેમનો પુત્ર મળવા માટે આવતો હતો ત્યારે બનાવને દિવસે પણ ચંચીબેનના પુત્ર દ્વારા ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાઈ હતી, પરંતુ ચંચીબેનના પતિ 8 મહિનાથી મળ્યા નથી તેવું ફરિયાદમાં જણાવાયું હતું. આમાં ગુનાની તપાસ ગોધરા LCB પોલીસને સોંપવામાં આવી હતી. LCB PIDN ચુડાસમાં મૃતક મહિલા ચંચીબેનના પતિ કાળુભાઈ રાઠવાની અટકાયત કરી પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ તેની પત્નીને આડા સંબંધના વહેમમાં પત્નીને પાવડાના ફટકા મારી હત્યા કરી હતી. આરોપી દ્વારા ગુનો સ્વીકારેલ હોવાથી આરોપી પતિની પોલીસે અટકાયત કરી હતી. હાલોલ પોલીસ સ્ટેશને લાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 20 ડિસેમ્બરે હાલોલ ટાઉનમાં જે મહિલાનો મૃતદેહ મળી આવેલો એ અનડિટેક્ટ ગુનો ખૂનનો દાખલ કરવામાં આવેલ, જે આજ રોજ ગુનો ખૂનનો ડિટેક્ટ થયેલ છે, જેમાં LCBની ટીમ અને હાલોલ ટાઉન પોલીસે સંયુક્ત રીતે મહેનત કરી પ્રયત્નો કરતા ખૂનનો ગુનો ડિટેક્ટ થયેલ છે. હકીકત એવી છે કે આ મરણ જનાર મહિલા જે ચંચીબેન છે એમના હસબન્ડ કાળુભાઈ છે એ જ એમણે જ આ ખૂન કર્યું છે એવું નક્કી થયું છે. તેઓએ તેમના ઘરે આવી અને પાવડા વડે એને માથામાં ઈજા કરી અને મોત નિપજાવ્યું હોવાની કબૂલાત પણ કરેલ છે. આગળના આ બનાવની જે ખૂનને ગુનાની તપાસ છે એ હાલોલ ટાઉન પોલીસ કરી રહી છે.